નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં. તો હાલ મિત્રો, વાવાઝોડું અને ચોમાસું 2024ને લઈને સૌથી મોટા સમાચાર. મે મહિનાની અંદર આંધી, વંટોળ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી, અને આ વિસ્તારોથી જાઓ સાવધાન. તો હાલ મિત્રો, હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર અરબી સમુદ્ર અને બંગાળાની ખાડીની અંદર એક ભેજ એકત્રિત થશે અને એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે આગામી દિવસોની અંદર તાપમાનમાં પણ ઓછે વધે અંશે વધારો ઘટાડો પણ જોવા મળી શકે છે. આ સાથે સાથે મે મહિનાની અંદર વાવાઝોડું આવશે કે નહીં તેના વિશે પણ નવી માહિતી જાણીએ. તો હાલ મિત્રો, મે મહિનાની અંદર દેશભરની અંદર પ્રી મોન્સૂનની એક્ટિવિટીની શરૂઆત થવાની હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની અસરના ભાગરૂપે મે મહિનાના બીજા અઠવાડિયા બાદ આંધી વંટોળ અને ભારે પવન સાથે પ્રી મોન્સૂનની એક્ટિવિટીની શરૂઆત થવાની હાલ પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. એની જેમ નવી અપડેટ આવતી જશે એમાં અમે તમને જણાવતા રહીશું. આ સાથે સાથે આગામી દિવસોની અંદર ઓછે વધે અંશે તાપમાનમાં પણ વધારો ઘટાડો જોવા મળી શકે છે. તો હાલ મિત્રો, બીજી બાજુ આપણે વાત કરીએ તો 17-24 મે દરમિયાન અંદમાન નિકોબારના ટાપુમાં ચોમાસું સક્રિય થવાની હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, અને કેટલાક ભાગોની અંદર વરસાદ પડવાની પણ હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે સાથે લાનિનોની સ્થિતિ તરફ હવામાન જઈ રહ્યું છે, એવામાં હિન્દ મહાસાગરની અંદર પણ અમુક અંશે હિલચાલ પણ જોવા મળી રહી છે, અને સાથે સાથે પૂર્વ પેસિફિક મહાસાગરનું પણ જળવાયું ઠંડુ થતાં લાનિનોની અસર જૂનના બીજા સપ્તાહમાં જોવા મળી શકે છે. આ સાથે સાથે ચોમાસું 2024 ક્યારે સક્રિય થશે, તો 17-24 જૂન આસપાસ જે છે એ ચોમાસું સક્રિય થવાની હાલ સંભાવનાઓ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની સંપૂર્ણ નવી અપડેટ જેમ આવતી રહેશે એમાં અમે તમને જણાવતા રહીશું. તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, અને આવો જ સાથ અને સહકાર પણ આપતા રહેજો. તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર.